मारू गाम मारो हीरो में आज बात करीशू नानकड़ा गामनी के ज्यां 600 वधु मेडल्स जीतनावरी दीकरीओ छे। आ वात छे पाटण जिल्लाना सरस्वती तालुकाना महादेवपुरा गामनी के ज्यां 100 वधु दीकरीओए फूटबॉल जेवी एक मेहनत भरी रमतमां काठू काढ्युं छे। एटलुं ज नहीं, 600 वधु मेडल्स अने अढळक ट्रॉफीओ मेळवी अने गामनुं नाम रोशन कर्युं छे। महादेवपुरा गामनी वस्ती 900 वधुनी छे। गामना ठाकोर समाजनी 100 दीकरीओ स्पोर्ट्स साथे संकळायेली छे। गाममां आवेला पड़तर जमीनमां वर्ष 2010 आ दीकरीओ फूटबॉलनी प्रेक्टिस करे छे। गामनी शाळाना शिक्षकों द्वारा आ दीकरीओने प्रोत्साहन पूरू पाडवामां आवी रह्युं छे। फूटबॉलमां सारो देखाव करी नेशनल इंटरनेशनल स्पर्धाओमां 100 वधु दीकरीओए 600 वधु गोल्ड सिल्वर ब्रॉन्ज मेडल मेळव्या छे। एटलું જ નહીં, અઢળક ટ્રોફીઓ પણ મેળવી છે। ને એ 14 ખેલાડીઓને અત્યારે સરકાર દ્વારા 4,500 રૂપિયા પર મંથ સરકાર તરફથી મળે છે। બીજું કે જે ખેલાડીઓ રમે છે એમને અહીંથી મેદાન વ્યવસ્થિત મળે તો હજી પણ સારું પરફોર્મન્સ બાળકો આપી શકે તેવું છે। ગામની અંતર ઠાકોર 14 વખત ફૂટબોલ નેશનલ રમી ચૂકી છે। તે ગર્વથી કહે છે કે નેશનલમાં દર વર્ષે પાટણ જિલ્લાના ઓછામાં ઓછા 5 ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે। જે અત્યાર સુધીમાં હું 14 નેશનલ રમી છું ને 2013થી હું રમવાનું ચાલુ કર્યું। છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે હું અત્યાર સુધી રમું જ છું। અત્યાર સુધીના બધા ખેલમાં હું મારા ચેમ્પિયન છે। 2015થી ફૂટબોલ રમતી કમુ ઠાકોર કહે છે ગામની તમામ છોકરીઓને ફૂટબોલ રમવામાં રસ છે, પરંતુ થોડું સારું ગ્રાઉન્ડ અને સારા ઇક્વિપમેન્ટ મળે તો ફૂટબોલ પ્લેયર્સનો વધુ ફાયદો થાય તેમ છે। અત્યાર સુધીમાં 16 મેડલ પ્રાપ્ત કર્યા છે અમે। હું અહીંયા અંડર 14થી રમવાનું સ્ટાર્ટ કર્યું છે 2015થી, અને 2023 સુધી અંડર સિનિયરમાં રમી છું, તો એમાં સિનિયર નેશનલમાં પણ હું અત્યારે હમણાં જ રમીને આવ્યા। અને અમારે અહીંયા છોકરીઓને રમવામાં બહુ રસ છે, પણ અમારે જ્યાં અહીંયા ગ્રાઉન્ડ પરફેક્ટ નથી। ગામના લોકો આ બાળાઓની સિદ્ધિઓ બદલ ગૌરવ અનુભવી રહ્યા છે। મહાદેવપુરાનું આ બાળકોને કારણે દેશભરમાં નામ રોશન થયું છે। મહાદેવપુરા ગામની ઓળખ આ દીકરીઓના કારણે ઊભી થઈ છે। દીકરીની પાસે આજે 25-30 મેડલ છે। ટોટલ મેડલ ગણવા જઈએ તો 400-500 મેડલ છે। ગુજરાતમાં આજે એક ફૂટબોલનું નામ એક ઊંચું લાવ્યું હોય જો ગર્લ્સમાં, તો આજે પાટણની મહાદેવપુરાની દીકરીઓ બહુ આગુ એક વર્ચસ્વ ધરાવે છે। નાનકડા ગામની બાળાઓની આ સિદ્ધિ અનેરી છે। સ્થાનિક તંત્ર અને સરકાર દ્વારા તેમને સારું મેદાન મળે તે ઇચ્છનીય છે। ભરત H. પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।